ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નવા શ્રીમદ ભાગવત કથા દ્રષ્ટાંત અને રહસ્ય કેવટની વાત સાંભળીને રામજી અને લક્ષ્મણજી બંનેને આશ્ચર્ય થયું છે કેવટે કહ્યું કે હું લોકોને ગંગા પાર ઉતારું છું આપ લોકોને સંસાર સિંધુની પાર ઉતારો છું જુઓ આ કેવટ અભણ છે છતાં કેવું સુંદર બોલે છે એ રામજીને ઓળખે છે રામજીને જાણીને તેણે પ્રેમ કર્યો છે કેવટ રાજ્યાભિષેક વખતે આવ્યા નથી કારણ કે રામચંદ્રજી વળતી વખતે પુષ્પક વિમાનમાં અયોધ્યા આવ્યા છે તેથી કેવટને ખબર પડી નહીં પરંતુ રામચંદ્રજીએ યાદ રાખીને ગુહકના મારફતે કેવટ માટે પ્રસાદ મોકલાવ્યો છે વૈશાખ સુદ સપ્તમીના દિવસે રાજ્યાભિષેક થયો છે સંપત્તિમાં પણ રામજી કેવટના ઉપકારને ભૂલ્યા નથી કેવટના પ્રેમને ભૂલ્યા નથી ગુહકને કહ્યું હું તમારા ગામ આવેલો ત્યારે કેવટ મને ગંગા પાર લઈ ગયો હતો તેના માટે આ વસ્ત્રો આભૂષણો આપું છું તે તેમને આપજો તેમણે મારી બહુ સેવા કરી છે વસ્ત્ર અને આભૂષણ મોકલીને કેવટનું સન્માન કરવામાં આવ્યું છે દુઃખમાં તમને કોઈએ થોડું પાણી આપ્યું હોય તો એ વાતને પણ ભૂલવી નહીં ભગવાન જ્યારે તમને સુખનો સમય આપે ત્યારે તેનો બદલો અચૂક વાળવો કોઈનો ઉપકાર ભૂલશો નહીં પ્રભુએ કેવટના ઉપકારનો પણ બદલો વાળ્યો છે ત્યાંથી આગળ ચાલ્યા અને સીતાજી બહુ વિવેકથી ચાલતા હતા આગળ રામ પાછળ સીતા અને સીતાજીની પાછળ લક્ષ્મણ લક્ષ્મણજી સીતારામના ચરણોમાં દ્રષ્ટિ રાખીને ચાલે છે રામ લક્ષ્મણની વચમાં સીતા કેવા શોભે છે બ્રહ્મજીવ બીચ માયા જયસિંહ જાણે કે બ્રહ્મ અને જીવની વચમાં માયા હોય લક્ષ્મણ રામ સીતાના ચરણ બચાવી ચાલે છે પગદંડી ઉપર જગ્યા રહેતી નથી લક્ષ્મણ કાંટા ઉપર ચાલે છે રામજીથી આ જોવાતું નથી ગતિ ફેરવી છે પહેલાં લક્ષ્મણ પછી સીતા અને પછી રામ એ પ્રમાણે ચાલવા લાગ્યા રસ્તામાં મુકામ કર્યો છે ગામના લોકો સીતાજીના દર્શન કરવા આવે છે ગામની સ્ત્રીઓ માતાજીને વારંવાર વંદન કરે છે ગ્રામજનો કહે છે આવા બાળકોને વનમાં મોકલ્યા કઈ કઈ તમને શરમ ના આવી ગામની સ્ત્રીઓ સીતાજીને પૂછે છે આ બે છે તેમાં તમારા કોણ છે સીતાજીએ કહ્યું ગોરા ગોરા છે તે મારા ધીયર છે રામજીનો પરિચય આપ્યો નથી કેવળ આંખથી ઇશારો કરે છે શ્રુતિ પણ પરમાત્માનું વર્ણન વિધિથી નહીં પરંતુ નિષેધપૂર્વક વર્ણન કરે છે ન ઈતી ન ઈતી ભગવાન ધીરે ધીરે પ્રયાણ કરે છે પ્રયાગરાજમાં પધાર્યા છે ત્યાં ભારદ્વાજ મુનિનો આશ્રમ છે ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું પ્રયાગરાજના મહાન સંત ભરદ્વાજ મુનિ છે ભરદ્વાજ મુનિના આશ્રમમાં આવ્યા છે તમે ભરદ્વાજ થશો તો તમારે ત્યાં પરમાત્મા આવશે દ્વાજને કાનમાં ભરી રાખે તે ભરદ્વાજ પણ દ્વાજ એટલે શું તો કે દ્વાજ એટલે ગુરુ શિષ્યનો બૌધ વાલ્મિકીએ કથા સમાધિ ભાષામાં લખી છે રામજીનું પ્રાગટ્ય થતા પહેલા વાલ્મિકીએ રામાયણ લખ્યું છે વાલ્મિકી આદિ કવિ છે વાલ્મિકીના મુખમાંથી પહેલો શ્લોક નીકળ્યો તે પહેલા જગતમાં શ્લોક ન હતો તેથી આ પહેલો શ્લોક એ આદિ શ્લોક છે એક પારધીએ કૌચના જોડામાંથી કૌચીને બાણ માર્યું વાલ્મિકી આ દ્રશ્ય જોઈ બહુ વ્યાકુળ થયા અને પારધીને ઠપકો આપ્યો આ શ્લોકમાંથી બે અર્થો નીકળે છે એક અર્થ રામજી પૂરક છે અને બીજો અર્થ સાધારણ છે વાલ્મિકીના આશ્રમમાં શ્રી રામ લક્ષ્મણ જાનકી પધાર્યા છે વાલ્મીકીને અતિશય આનંદ થયો છે તમારા નામનો આશ્રય કર્યો તેથી આપે કૃપા કરી છે ને મારે ત્યાં પધાર્યા છે રામચંદ્રજીએ વાલ્મિકીને કહ્યું આપ ત્રિકાળદર્શી છો હરિયો